एग्जाम्पल फाइव, एक गोलाकार फुग्गा में तेनू कद 900 सेंटीमीटर क्यूब पर सेकंड ना दरे वधे एवी रीते हवा भरवामां आवे छे। ज्यारे फुग्गानी त्रिज्या 15 सेंटीमीटर होय त्यारे तेनी त्रिज्या वधवानो दर शोधो। फुग्गो गोलाकार ज रहे छे, હવે ફુગ્ગામાં હવા ભરીએ એટલે ફુગ્ગો ગોળાકાર રહે, પણ એ ગોલક કહેવાય, તો ગોલક એ થ્રી ડાયમેન્શનલ છે અને ગોલકનું ઘનફળ વી બરાબર સૂત્ર યાદ કરો 4/3πr³ માટે ડીવી બાય ડીટી, જો અહીંયા કરી જે ગોળાકાર ફુગ્ગામાં તેનું કદ 900 સેન્ટીમીટર ક્યુબ પર સેકન્ડના દરે વધે છે, એટલે સેન્ટીમીટર ક્યુબ પર સેકન્ડ એટલે ટી પ્રત્યે વિકલન કરવાનું છે, એટલે ડીવી બાય ડીટી બરાબર અહીંયા ઘડી 4/3π અચળ છે, આર ક્યુબનું વિકલન થશે 3r² અને 3 ઉડી જશે એટલે 4πr² અને આર નું ટી પ્રત્યે વિકલન dr/dt એટલે આવશે dv/dt ઇઝ ઇક્વલ ટુ 4πr² dr/dt। હવે આપણને દાખલાની રકમમાં આપેલું છે એક ગોળાકાર ફુગ્ગામાં તેનું કદ 900 સેન્ટીમીટર ક્યુબ પર સેકન્ડના દરે વધે છે, એટલે આપણને આપેલું છે dv/dt, તો dv/dt છે 900 બરાબર 4π। પછી આપણને આપેલું છે જ્યારે ફુગ્ગાની ત્રિજ્યા 15 સેન્ટીમીટર હોય તો આરનું મૂલ્ય 15, તો 15નો વર્ગ આપણે શોધવાનું છે dr/dt। આપણને પૂછેલું છે ત્રિજ્યા વધવાનો દર શોધો, ત્રિજ્યા વધવાનો દર એટલે dr/dt, તો 900/4π×15^2 બરાબર dr/dt। હવે 225×4 એટલે 900 થશે, એટલે 900 ઉડી જશે, એટલે dr/dt બરાબર 1/π cm/s, તો જવાબ ત્રિજ્યા વધવાનો દર એટલે dr/dt બરાબર 1/π cm/s। એક્ઝામ્પલ નંબર 6, એક 5 મીટર લાંબી નિશાની દિવાલે ટેકવેલી છે, સીડીનો નીચેનો છેડો જમીન પર 2 સેન્ટીમીટર/સેકન્ડના દરે દિવાલથી દૂર લઈ જવામાં આવે છે। જ્યારે સીડીનો નીચેનો છેડો દિવાલથી 4 મીટર દૂર હોય ત્યારે દિવાલ પર નિશાનીની ઊંચાઈ કેટલી ઝડપથી ઘટે છે? હવે સમજો, આ દિવાલ છે, રેખાખંડ OB દિવાલ છે, રેખાખંડ AB નિશાની છે, નિશાની હંમેશા દિવાલ સાથે ત્રાસી જ મૂકવી પડે, એટલે નિશાની છે, અને આ OA જે છે તે દિવાલથી નિશાનીના નીચલા છેડાનું અંતર છે। હવે OA બરાબર X છે, દિવાલના નીચેના છેડાથી નિશાની સુધીનું અંતર X છે, દિવાલના નીચેના છેડાથી નિશાનીના ઉપરના છેડા સુધીનું દિવાલનું જે અંતર છે તે Y છે, એટલે OB બરાબર Y છે, OA બરાબર X છે, અને AB જે છે તે નિશાનીની લંબાઈ છે, રેખાખંડ AB નિશાની છે એટલે AB નિશાનીની લંબાઈ છે, અને AB છે 5 મીટર, તો નિશાનીની લંબાઈ AB બરાબર 5 મીટર આપણને આપેલું છે, એક 5 મીટર લાંબી નિશાની એટલે નિશાનીની લંબાઈ 5 મીટર છે। હવે આકૃતિમાં બતાવ્યા પ્રમાણે આ કાટખૂણો છે, એટલે X² + Y²
is equal to 25. अब एनु t प्रत्यय विकलन करिए तो twice x dx by dt plus twice y dy by dt is equal to 0. और बे वाले बाकी नाखिए तो x dx by dt plus y dy by dt is equal to 0. अब x नो मूल्य એટલે કે દિવાલના નીચેના છેદથી આપણે નિશાનીના નીચેના છેડા સુધીનું અંતર OA તો OA આપણને આપેલું છે જરા ધ્યાનથી જોશો તો સીડીનો નીચેનો છેડો દિવાલથી 4 મીટર દૂર હોય એનો અર્થ x નું મૂલ્ય 4 છે હવે dx by dt તો ધીમે ધીમે આ x નું મૂલ્ય વધી રહ્યું છે નિશાની સરકી રહી છે તો x નું મૂલ્ય એટલે dx by dt તો dx by dt આપણને આપેલું છે ભઈ આ નિશાની દિવાલે ટેકવેલી છે સીડીનો નીચેનો છેડો જમીન પર 2 સેન્ટીમીટર પર સેકન્ડના દરે દિવાલથી દૂર રહી જવામાં આવે છે હવે સમજો 2 સેન્ટીમીટર પર સેકન્ડ હવે નિશાની લંબાઈ મીટરમાં છે અને આ સેન્ટીમીટરમાં છે તો આપણે એકમ એક સરખો રાખવા માટે આ સેન્ટીમીટરને મીટરમાં ફેરવીશું એટલે એને 100 વડે ભાગીશું તો આવશે 0.02 2 ભાગ્યા 100 એટલે 0.02 સેન્ટીમીટર પર સેકન્ડ તો dx by dt આવશે 0.02 સેન્ટીમીટર પર સેકન્ડ વત્તા આપણને આપેલું છે OB નું મૂલ્ય એટલે કે y નું મૂલ્ય 3 આપેલું છે તમે જરા ધ્યાનથી જુઓ કે ઊંચાઈ કેટલી છે 3 છે અને dy by dt આપણે શું કરવાનું છે શોધવાનું છે તો ભઈ આવશે 3dy by dt is equal to આને પેલી બાજુ લઈ જઈશું તો -0.08 તો dy by dt is equal to -0.08 divided by 3 મીટર પર સેકન્ડ આપણે મીટરમાં રૂપાંતર કર્યું છે મીટર પર સેકન્ડ અને પછી એને સેન્ટીમીટરમાં ફેરવીએ તો 100 વડે ગુણવા હવે 100 વડે ગુણીએ એટલે 0.08 ગુણ્યા 100 એટલે 8 થઈ જશે એટલે -8 ના છેદમાં 3 સેન્ટીમીટર પર સેકન્ડ તો dy by dt બરાબર -8 ના છેદમાં 3 સેન્ટીમીટર પર સેકન્ડ એનો અર્થ નિશાનીની ઊંચાઈ હવે માઇનસ નું ચિહ્ન એમ બતાવે છે કે y નું મૂલ્ય ઘટે છે તો નિશાનીની ઊંચાઈ 8 ના છેદમાં 3 સેન્ટીમીટર પર સેકન્ડની ઝડપે ઘટે છે નિશાનીની ઊંચાઈ માઇનસ નું ચિહ્ન ઘટાડો બતાવે છે એટલે નિશાનીની ઊંચાઈ 8 ના છેદમાં 3 સેન્ટીમીટર પર સેકન્ડની ઝડપે ઘટે છે ઓકે હવે તમે ધ્યાનથી જોયું હોય આપણે y નું મૂલ્ય 3 લખી દીધું છે પણ દાખલાની રકમમાં y નું મૂલ્ય 3 કશે જ આપેલું નથી તો y નું મૂલ્ય 3 કેવી રીતે લખ્યો તે ગણતરી સમજો x² + y² is equal to 25 માટે x નું મૂલ્ય છે 4 એટલે 4 નો વર્ગ 16 વત્તા y² is equal to 25 માટે y² is equal to 9 માટે y is equal to 3 તો આ પ્રશ્ન ખરેખર તમને થવો જોઈએ એટલે આ ગણતરી કરીને y નું મૂલ્ય 3 મૂકવામાં આવ્યું છે એક્ઝામ્પલ નંબર 7 એક પદાર્થ વક્ર 6y is equal to x³ + 2 પર ગતિ કરે છે વક્ર પરના જે બિંદુઓએ તેમના y યામમાં તેમના x યામ કરતા 8 ગણી ઝડપે ફેરફાર થાય છે y યામમાં થતો ફેરફાર એટલે dy by dt અને x યામમાં થતો ફેરફાર એટલે dx by dt y યામમાં તેમના x યામ કરતા 8 ગણી ઝડપે ફેરફાર થાય એટલે કે dy by dt is equal to 8 dx by dt
હવે આપણને વક્રનો ગતિપથ આપેલો છે 6y is equal to x cube plus 2. હવે એનું t પ્રત્યે વિકલન કરીએ તો 6dy by dt is equal to 3x square dx by dt. માટે 6 into હવે dy by dt એટલે dy by dt એટલે 8 dx by dt. dy by dt એટલે 8 dx by dt. એટલે dy by dt ની જગ્યાએ મૂકીએ 8 dx by dt is equal to 3x square dx by dt. હવે બંને બાજુથી dx by dt કેન્સલ થઈ જશે. 3x square is equal to 6 into 8. 6 × 48 માટે x નો વર્ગ બરાબર 49/3 16 × 48 માટે x બરાબર +4 − 4 એટલે જે બિંદુ છે તે બિંદુ નો x યામ +4 − 4. હવે વક્રનું સમીકરણ છે 6y is equal to x cube plus 2. એમાં x ની જગ્યાએ એક વખત +4 મૂકીએ, x ની જગ્યાએ બીજી વખત −4 મૂકીએ તો 6y is equal to 4 cube plus 2. માટે 6y 4 ઘન 64, 64 + 2 = 66. માટે y is equal to 66/6 એટલે 11, તો y is equal to 11. બીજી બાજુ 6y is equal to x ની જગ્યાએ −4 મૂકીએ તો −4³ + 2. માટે 6y is equal to −64 + 2. માટે y is equal to −62/6. માટે y is equal to −31/3. એટલે y ની એક કિંમત 11, y ની બીજી કિંમત −31/3. x ની કિંમત 4 લીધી તો y ની કિંમત 11. એટલે પહેલું બિંદુ 4 × 11 અને x ની કિંમત −4 લીધી તો y ની કિંમત −31/3. એટલે બીજું બિંદુ −4 − 31/3. એટલે માંગેલા બે બિંદુઓ 4 × 11 −4 − 31/3. એક્ઝામ્પલ નંબર 8. એક ગોળાકાર, ખાસ સમજો, એક ગોળાકાર ફુગ્ગાનો વ્યાસ 3/2 × 2x + 1 છે. એટલે વ્યાસ પાછો એક્સ ના સ્વરૂપમાં આપેલો છે. તો ફુગ્ગાના ઘનફળમાં એક્સ ને સાપેક્ષ થતા ફેરફારનો દર શોધો. ફુગ્ગાના ઘનફળમાં એક્સ ને સાપેક્ષ થતા ફેરફારનો દર એટલે આપણે શોધવાનું છે dv/dx. તો ફુગ્ગો હંમેશા ગોળાકાર જ રહે છે એવું આપેલું ન હોય તો પણ માની લેવાનું. હવે ત્રિજ્યા વ્યાસ આપેલો છે. હવે ત્રિજ્યાનું મૂલ્ય વ્યાસ કરતા અડધું હોય એટલે આને બે વડે ભાગીશું એટલે ત્રિજ્યા r બરાબર 3/4 × 2x + 1. v is equal to ફુગ્ગો ગોળાકાર છે, ગોળાકાર એટલે 3-dimensional આકૃતિ છે. તો એનું સૂત્ર છે v બરાબર ઘનફળ v બરાબર 4/3 πr³. 4/3 π એમના એમ રહેશે. હવે r³ એટલે r નો ઘન કરીએ તો 3 ઘન 27 છેદમાં 4 ઘન 64 કૌંસમાં 2x + 1³. તો v બરાબર 9 × 27 16 × 64 એટલે 9π/16 × 2x + 1³. હવે આપણે શોધવાનું છે dv/dx.
ઘનફળનો એક્સને સાપેક્ષ થતો ફેરફાર. એટલે ડીવી બાય ડીએક્સ શોધવું હોય તો આ 9π/16 અચલ છે. ટ્વાઇસ એક્સ પ્લસ 1 હોલ ક્યુબ નું એક્સ પ્રત્યે વિકલન તો 3 × ટ્વાઇસ એક્સ પ્લસ 1 હોલ સ્ક્વેર, અને ટ્વાઇસ એક્સ પ્લસ 1 નું એક્સ પ્રત્યે વિકલન આ થશે 2. એટલે ડીવી બાય ડીએક્સ બરાબર 9 × 27 π માં આવશે. 2 × 2 = 8 એટલે 8 છેદમાં આવશે. એટલે 27 π/8 કૌંસમાં ટ્વાઇસ એક્સ પ્લસ 1 હોલ સ્ક્વેર. ડીવી બાય ડીએક્સ એટલે ફુગ્ગાના ઘનફળમાં એક્સ ને સાપેક્ષ થતો ફેરફારનો દર 27 π/8 કૌંસમાં ટ્વાઇસ એક્સ પ્લસ 1 હોલ સ્ક્વેર છે. અહીંયા એકમ આપેલો નથી એટલે આનો એકમ લખાય નહીં. ઓકે, એક્ઝામ્પલ નંબર 9. એક પાઇપ દ્વારા 12 cm³/s ના દરથી રેતી નાખવામાં આવે છે. હવે પાઇપ દ્વારા રેતી નાખો એટલે રેતી નીચે શંકુ આકાર બનાવે. આ રેતી દ્વારા જમીન પર શંકુ બને છે. હવે શંકુની ઊંચાઈ હંમેશા તેની પાયાની ત્રિજ્યાથી 1/6 ગણી રહે છે. ઊંચાઈ એટલે h, પાયાની ત્રિજ્યા એટલે r. ઊંચાઈ પાયાની ત્રિજ્યાથી 1/6 ગણી રહે છે એટલે કે h બરાબર 1/6r, માટે r ઇઝ ઇક્વલ ટુ 6h. જ્યારે ઊંચાઈ 4 cm હોય એટલે h આપેલો છે, ત્યારે તેની રેતીના આ શંકુની ઊંચાઈના વધવાનો દર શોધો. ઊંચાઈનો વધવાનો દર એટલે dh/dt. ઊંચાઈનો વધવાનો દર એટલે dh/dt. હવે આ શંકુ છે, આ શંકુના પાયાની ત્રિજ્યા r છે અને શંકુની ઊંચાઈ h. શંકુનું ઘનફળ v બરાબર 1/3 πr²h. v બરાબર 1/3 πr²h. હવે અહીંયા આપણને dh/dt આપેલું છે, h આપેલું છે, dh/dt શોધવાનું છે. એટલે આપણે r નું રૂપાંતર h માં કરીશું. એટલે આર ની જગ્યાએ લખીશું 6h. તો v બરાબર 1/3 π, આર ની જગ્યાએ લખીશું 6h. તો 6h² × h, તો v બરાબર 6^36. 36 ભાગ્યા 3 = 12, 12 π h³. માટે dv/dt ઇઝ ઇક્વલ ટુ 12 π. હવે h³ એનું વિકલન 3h² dh/dt. હવે dv/dt આપણને આપેલું છે, એક પાઇપ દ્વારા 12 cm³/s ના દરથી રેતી નાખવામાં આવે છે. એટલે dv/dt આપેલું છે 12 cm³/s. એટલે dv/dt ની જગ્યાએ લખીશું 12 બરાબર 12 × 36 π. અને આપણને કહ્યું છે કે જ્યારે ઊંચાઈ 4 હોય, એટલે કે ઊંચાઈ 4 cm હોય, તો આપણે અહીંયા કરીશું 4² × dh/dt. હવે આ બધું આપણે જમણી બાજુ લઈ જઈશું તો dh/dt બરાબર 1/48 cm/s. આપણને જે પૂછેલું છે કે રેતીના આ શંકુની ઊંચાઈના વધવાનો દર શોધો, તો dh/dt ઇઝ ઇક્વલ ટુ 1/48 π cm/s.
આ રીતે પણ તમે આન્સર લખી શકો. એક્ઝામ્પલ નંબર 10. હવે આ એક વિશિષ્ટ પ્રકારનો દાખલો છે. એક વસ્તુના x એકમના ઉત્પાદનનો કુલ ખર્ચ રૂપિયામાં CX બરાબર 0.007x³ માઇનસ 0.003x² પ્લસ 15x પ્લસ 4000 દ્વારા મળે છે. જ્યારે 17 એકમનું ઉત્પાદન થયેલ હોય ત્યારે સીમાંત ખર્ચ શોધો. હવે આ x એકમના ઉત્પાદનનો ખર્ચ C આપેલો છે. હવે x એકમના ઉત્પાદનનો ખર્ચ C આપેલો હોય આપણે સીમાંત ખર્ચ એટલે DC/DX શોધવાનું છે. આ ધ્યાન રાખજો, સીમાંત ખર્ચ એટલે DC/DX એટલે ઉત્પાદિત x એકમોનું કુલ ખર્ચ C હોય ત્યારે યાદ રાખો તેનું સીમાંત ખર્ચ બરાબર DC/DX. તો CX ને આપણે C કહીએ. બરાબર આપણને આપેલું છે 0.007x³ માઇનસ 0.003x² પ્લસ 15x પ્લસ 4000. હવે આપણે શોધવાનું છે DC/DX એટલે એક્સ પ્રત્યે વિકલન કરવાનું છે. 0.007 × 3x² માઇનસ 0.003 × 2x પ્લસ 15 × x નું વિકલન 1 પ્લસ 4000 નું વિકલન 0. માટે DC/DX બરાબર 7/21 0.021x નો વર્ગ માઇનસ 3/6 0.006x પ્લસ 15. હવે આપણને કહ્યું છે કે જ્યારે 17 એકમનું ઉત્પાદન થયેલ હોય એટલે એક્સ નું મૂલ્ય કેટલું 17, ત્યારે સીમાંત ખર્ચ શોધો. એટલે DC/DX એટ x ઇઝ ઇક્વલ ટુ 17 એટલે x ની જગ્યાએ 17 મૂકવાનો એટલે 0.021 × 17 નો વર્ગ માઇનસ 0.006 × 17 પ્લસ 15. હવે આનું સાદુરૂપ આપશો 6.069 માઇનસ 0.102 પ્લસ 15 બરાબર જવાબ મળશે 20.967. પણ જવાબ રૂપિયામાં આવશે કારણ કે સીમાંત ખર્ચ છે એટલે દશાંશ ચિહ્ન પછી બે આંકડા આવશે એટલે 7 છે તો આ 6 ને બદલે 7 થઈ જશે એટલે માંગેલ સીમાંત ખર્ચ બરાબર 20.97 રૂપીઝ. ઓકે.